નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ડિસેમ્બર 2022ના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 2 જોઈશું. પાર્ટ નંબર 1 આપણે આગળ જોઈ લીધો હતો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. હાલમાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 9 ડિસેમ્બરના રોજ, જેની 2022ની થીમ શું છે? યુનાઇટેડ ધ વર્લ્ડ અગેન્સ્ટ કરપ્શન. ભ્રષ્ટાચાર બૌદ્ધ સૂચકાંક 2022માં ભારતનો ક્રમ કયો છે? તો ભારતનો ક્રમ જે છે 85 નંબરનો આવે છે. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં પ્રથમ કાર્બન ન્યુટ્રલ ફાર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો કેરળમાં કરવામાં આવ્યું છે. અને દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ કયું છે? તો પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ દેશનું છે લેહ એરપોર્ટ, જે દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ છે. તાજેતરમાં કોને ફેડરલ રિઝર્વ બેંકના પ્રથમ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? સુષ્મિતા શુક્લાને. તાજેતરમાં કોને વનડેમાં સૌથી ઝડપી ડબલ સેન્ચ્યુરી મારી વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો ઈશાન કિશન દ્વારા આ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે, જે ક્રિસ ગેલનો રેકોર્ડ હતો તે તેમણે તોડી ગાળ્યો છે. તાજેતરમાં IOAના પ્રથમ મહિલા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે? તો પીટી ઉષાને IOAના પ્રથમ મહિલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. યાદ રાખજો મિત્રો, પ્રથમ મહિલા પ્રમુખ IOAના પીટી ઉષા બન્યા છે. અને IOAનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન. તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? તો ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે શપથ લીધા છે. અને ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રીના શપથ ક્યાં લીધા? તો ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે કોને શપથ લીધા? તો સુખવિન્દરસિંહ સુખુએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અને સુખવિન્દરસિંહ સુખુ હિમાચલના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા? તો યાદ રાખજો મિત્રો, 15મા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા છે. હાલમાં કોણે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના MD તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિનેશસિંહ શાહને નિમણૂક કરવામાં આવી છે. અને કેન્દ્રીય ડેરી મંત્રી કોણ છે? તો કેન્દ્રીય ડેરી મંત્રી પુરુષોત્તમ રૂપાલા છે. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જશે. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. હાલમાં કયું રાજ્ય જળવાયુ પરિવર્તન મિશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તમિલનાડુ. હાલમાં કોણે ભારતની બહાર ગાંધીવાદી મૂલ્યોને વધારવા જમનાલાલ પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા? તો ડૉક્ટર યોરીગત યુનાન અને ડૉક્ટર વાલિદ સલાબીને આ પુરસ્કાર આપવામાં આવે છે. આ એવોર્ડ જે છે દર વર્ષે 3 ભારતીયોને અને 1 ગાંધીવાદી વિચાર ધરાવતા વિદેશી વ્યક્તિને આપવામાં આવે છે. અને આ જે 3 ભારતીયોને આપવામાં આવે છે, એ 3 ભારતીયોમાં જોઈએ તો એક નિલેશ દેસાઈ જે MPના છે, બીજા છે મનસુખભાઈ પ્રજાપતિ જે ગુજરાતના છે, અને સોફિયા શેફ ઓડિશાના છે. આ 3 ભારતીયોને આ એવોર્ડ આપવામાં આવે છે. હવેથી LG મેડિકલ કોલેજ કયા નામે ઓળખાશે? નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખવામાં આવશે. હાલમાં કોણે 2022 માટે 25મો સાઉથ ઇન્ડિયા એજ્યુકેશન સોસાયટી પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા? વૈકૈયા નાયડુને. તાજેતરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થની આધારશિલા ક્યાં મૂકવામાં આવી છે? તો નાગપુરમાં, એટલે કે મહારાષ્ટ્રના નાગપુરમાં આની આધારશિલા મૂકવામાં આવી છે. હાલમાં યુનિસેફ દિવસ 2022 ક્યારે મનાવાયો? 11 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવ્યો. અને યુનિસેફની 2022ની થીમ શું છે? તો ઓલ ગર્લ્સ ડિઝર્વ બેટર, ધ વર્લ્ડ ડિઝર્વ્સ બેટર. યુનિસેફનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ન્યુયોર્કમાં આવેલું છે. હાલમાં PM નરેન્દ્રભાઈ દ્વારા કોના નામ પર મોપા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ રાખ્યું છે? તો મનોહર પારિકરના નામ ઉપર. ચંદીગઢ એરપોર્ટનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? તો ભગતસિંહ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્યના મંદિરોમાં થનાર સલામ આરતીનું નામ બદલીને સંધ્યા આરતી કરી દીધું છે? તો કર્ણાટક રાજ્યમાં જે મંદિરોમાં થનાર હતી સલામ આરતીનું નામ બદલીને સંધ્યા આરતી કરી દીધું છે. સલામ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? તો સલામ શબ્દ જે શબ્દ છે એ ફારસી ભાષાનો શબ્દ છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસ ક્યારે મનાવવામાં આવે? તો 12 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. જેની થીમ શું છે મિત્રો? તો જેની થીમ છે
બિલ્ડ ધ વર્લ્ડ વી વોન્ટ અ હેલ્થી ફ્યુચર ફોર ઓલ. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનું પ્રારંભ કોના દ્વારા કરવામાં આવે તો પીએમ નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીના મહારાજના હસ્તે કરવામાં આવે છે. તાજેતરમાં ભૂપેન્દ્રભાઈની સરકારમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો શંકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં ભારત સરકારના કયા અભિયાનનો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા વિશ્વના 10 મોટા અભિયાનોમાં સમાવેશ કરવામાં આવે છે તો નમામી ગંગે અભિયાનને 10 મોટા અભિયાનોમાં સમાવેશ કરવામાં આવે છે. તાજેતરમાં ઈસરો દ્વારા કયા એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? સ્ક્રેમજેટ એન્જિનનું. આ એન્જિનનું પરીક્ષણ કરનાર ભારત કેટલામો દેશ બની ગયો છે? તો ચોથા નંબરનો દેશ બની ગયો છે. ઈસરોના ચેરમેન કોણ છે? એસ સોમનાથ. હાલમાં આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ ક્યારે મનાવાયો? 11 ડિસેમ્બરના રોજ. આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની 2022ની થીમ શું છે? વુમન મો માઉન્ટેન્સ. તાજેતરમાં આયુષ્માન ભારત સ્વાસ્થ્ય કાર્ડ બનાવવામાં કયું રાજ્ય પ્રથમે રહ્યું છે? તો જમ્મુ કાશ્મીર પ્રથમ ક્રમે આવ્યું છે. આયુષ્માન ભારત સ્વાસ્થ્ય કાર્ડ ક્યારે અને ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો 23 સપ્ટેમ્બર 2018 રોજ ઝારખંડ રાંચીથી આયુષ્માન કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કાર્તિકેય દીપમ રથ ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તમિલનાડુમાં. તાજેતરમાં ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવ્યો? વૈંકૈયા નાયડુને આપવામાં આવે છે. કયા રાજ્યના આરોગ્ય વિભાગને ક્ષય રોગમાં શ્રેષ્ઠ પ્રેક્ટિસ માટે પુરસ્કાર આપવામાં આવ્યો? મેઘાલય રાજ્યના આરોગ્ય વિભાગને. ચેન્નઈમાં આયોજિત વર્ષ 2023-24 માટે કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા CSIના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? તો હૈદરાબાદના ડૉક્ટર PC રથ. નજીકના ઈવી ચાર્જરને નેવિગેટ કરવા માટે ઈવી યાત્રા પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું? દ્રૌપદી મુર્મુ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાં ભારતમાં પોતાનું ક્લાઇમેટ ચેન્જ મિશન શરૂ કરનાર પ્રથમ હશે? તો તમિલનાડુ રાજ્ય. કયા શહેરમાં યુનિવર્સલ હેલ્થ કવરેજ UHC દિવસ 2022 ઉજવવામાં આવ્યો? તો વારાણસીમાં આ દિવસ ઉજવવામાં આવ્યો છે. WHOના નવા મુખ્ય વૈજ્ઞાનિક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર જેરેમી ફરાર. ભારતે કયા દેશ સાથે સ્થળાંતર અંગેના હેતુની સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા છે? તો ફિનલેન્ડ સાથે. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.